નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સક્સેસ વેલી એકેડમીમાં તમામ મારા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરનું પેપર નંબર દસનો પાર્ટ પહેલો જે અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો ટૂંક સમયમાં તમારી જે માગણી હતી એ પ્રમાણેના લાઈવ લેક્ચર પણ આપણે શરૂ કરી રહ્યા છીએ તો આપ દરેક વિડીયોને નિહાળશો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો શરૂ કરીએ પાર્ટ વન પ્રશ્ન નંબર એક ફૂડ ફ્લુઇડ ફ્લાય ફિગર ફિશસથી લાગતા ચેપ અટકાવવા માટેની પદ્ધતિને શું કહેવામાં આવે છે જવાબ છે સેનિટેશન બેરિયર પ્રશ્ન નંબર બે પુખ્ત વયની વ્યક્તિઓને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે તો એનો જે જવાબ છે એ છે ઓસ્ટિયો મેલેશિયા પ્રશ્ન નંબર ત્રણ રક્તપિતની સારવાર માટે વપરાતી દવાનું નામ શું છે જવાબ છે ક્લોફાઝિમિન પ્રશ્ન નંબર ચાર સગર્ભાવસ્થાના ત્રણ ત્રણ માસના કેટલા તબક્કા હોય છે જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર પાંચ નવા ઊભરતા રોગમાં નીચેના રોગનો સમાવેશ થાય છે તો એનો જે જવાબ છે એ છે સાસ પ્રશ્ન નંબર છ જન્મ અને મરણનો બનાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધાવવાનો હોય છે જવાબ છે એકવીસ દિવસ પ્રશ્ન નંબર સાત પરિમાણોને ગોળાકાર આકૃતિમાં ટકાવારીથી દર્શાવવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે જવાબ છે પાઈ ડાયાગ્રામ પ્રશ્ન નંબર આઠ જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે છે જવાબ છે અઢી કિલોથી ઓછું પ્રશ્ન નંબર નવ રોગમાં દવાઓ રૂબરૂ ગળાવવાની પદ્ધતિને કયા નામથી જાણે છે જવાબ છે ડીઓડીએસ ડોટ્સ પ્રશ્ન નંબર દસ ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે તો એનો જવાબ છે એફઆરયુ પ્રશ્ન નંબર અગિયાર હવામાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે જવાબ છે એકવીસ ટકા પ્રશ્ન નંબર બાર કેટલા ડેસીબલથી ઓછી તીવ્રતાનો અવાજ મનુષ્યો સામાન્ય રીતે સાંભળી શકતા નથી જવાબ છે વીસ ડીબી મિત્રો ડીબીનો મિનિંગ થશે ડેસીબલ અવાજ માપવા માટેનો જે એકમ છે તીવ્રતા એના માટેનો એકમ જે છે એને ડેસિબલ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર તેર હોસ્પિટલમાં માનવ અને પશુના નકામા અંગ સહિતનો પ્રયોગશાળામાં ચેપી કચરો કયા રંગની બકેટમાં મૂકવામાં આવે છે જવાબ છે પીળી પ્રશ્ન નંબર ચૌદ કોલ્ડ ચેઇન અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે જવાબ છે ડાયલ થર્મોમીટર પ્રશ્ન નંબર પંદર તત્વના શોષણમાં અવરોધ કરનાર ખાદ્ય પદાર્થ કયો છે જવાબ છે ચા કોફી કયા રોગના નિદાન માટે લોહીનો નમૂનો રાત્રે લેવામાં આવે છે તો એનો જે જવાબ છે એ છે એરિયા પ્રશ્ન નંબર સત્તર સાતમી એપ્રિલે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો જવાબ છે વિશ્વ આરોગ્ય દિન પ્રશ્ન નંબર અઢાર ક્ષય રક્તપિત અને એચઆઈવી એઇડ્સ બીમારીમાં ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા લંબાઈનો હોય છે જવાબ છે લાંબો પ્રશ્ન નંબર ઓગણીસ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું જવાબ છે બે હજાર પાંચ પ્રશ્ન નંબર વીસ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના ક્યારથી અમલમાં આવી એનો જવાબ છે બે પ્રશ્ન નંબર એકવીસ એન્ટી લેપ્રસી દિવસ ક્યારે ઉજવાય છે જવાબ છે ત્રીસમી જાન્યુઆરી પ્રશ્ન નંબર બાવીસ રસીકરણની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે જવાબ છે મમતા કાર્ડ પ્રશ્ન નંબર ત્રેવીસ મેન્ટોક્સ ટેસ્ટ સાના નિદાનમાં કરવામાં આવે છે તો તે મેલેરિયા અને હાથીપગોમાં કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચોવીસ મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે જવાબ છે ફિમેલ એનીફિલિસ નામનું મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે પ્રશ્ન નંબર પચીસ ચાર ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે છે તો જવાબ છે છત્રીસ કેલરી મળે છે પ્રશ્ન નંબર છવ્વીસ લોહતત્વ સૌથી વધુ શામાંથી મળે છે તો જવાબ છે પાલકની ભાજીમાંથી પ્રશ્ન નંબર સત્યાવીસ કૂતરું કરડવાના કેસમાં નીચેના પૈકી કઈ રસી અપાય છે તો એની અંદર એન્ટી રેબિસ રસી આપવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ પર્યાવરણની સ્વચ્છતા જાળવવા માટે દરેક વાહન ચાલક પાસે કયું સર્ટિફિકેટ હોવું જોઈએ જવાબ છે પોલ્યુશન અન્ડર કંટ્રોલ જેને આપણે પીયુસીના નામથી ઓળખીએ છીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ખાલી જગ્યા ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે જરૂરી છે જવાબ છે વિટામિન ડી પ્રશ્ન નંબર ત્રીસ સ્વચ્છ ભારત અભિયાન ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું તો એ જે છે એ બીજી ઓક્ટોબર બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવ્યું પ્રશ્ન નંબર એકત્રીસ એપિડેમિક એટલે શું તો એનો જવાબ છે એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો થાય એને કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બત્રીસ આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે જવાબ છે હાઈપોથાઈડિઝમ પ્રશ્ન નંબર તેત્રીસ ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટ કેટલા અંતરે અપાય છે જવાબ છે દર એક માસે પ્રશ્ન નંબર ચોત્રીસ દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે તો એને પેસ્ચ્યુરાઈઝેશન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંત્રીસ એનઆરએચએમ એટલે શું તો એને કહેવામાં આવે છે નેશનલ રૂરલ હેલ્થ મિશન પ્રશ્ન નંબર છત્રીસ નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થાય છે જવાબ છે અછબડા પ્રશ્ન નંબર સાડત્રીસ પાણીનો એક પરમાણુ એટલે શું તો જવાબ છે બે હાઇડ્રોજન અણુઓ અને એક ઓક્સિજન અણુ પ્રશ્ન નંબર આડત્રીસ આઈઆરએસનું સુસંગત આખું નામ આપો જવાબ છે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેનામાંથી કયો રોગ વિટામિન બી ટુની ખામીથી થતો નથી જવાબ છે બેરી બેરી પ્રશ્ન નંબર ચાલીસ કયા રોગની તપાસ માટે નાઇટ બ્લડ સર્વે કરાવવામાં આવે છે જવાબ છે ફાયલેરિયા પ્રશ્ન નંબર એકતાલીસ એડ્સના અટકાયતી પગલાંઓ અને સારવાર માટે કઈ સંસ્થા કાર્યરત છે જવાબ છે નાકો પ્રશ્ન નંબર બેતાલીસ નીચેના પૈકી વનસ્પતિ રાત્રે કયો વાયુ બહાર કાઢે છે તો જેનો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર તેતાલીસ અંતરે આદર્શ કૂવાનું શું કરવું જોઈએ તો એ ક્લોરિનેશન કરવું જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ વાસમોનું પૂરું નામ જણાવો તો એનો જવાબ છે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન નંબર પિસ્તાલીસ અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરના કયા ભાગમાંથી સૌથી વધુ નુકસાન કરે છે જવાબ છે આંખ અને ચામડી પ્રશ્ન નંબર છેતાલીસ એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલું હોય તો તે રેડ ઝોનમાં આવે છે જવાબ છે એકસાય એકાવનથી બસો પ્રશ્ન નંબર સુડતાલીસ કચરો અને માનવ ઉત્સર્જનને લેયર કરીને દાંટવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે તો જવાબ છે કમ્પોસ્ટિંગ પ્રશ્ન નંબર અડતાલીસ સુએઝ પ્યુરિફિકેશનના પ્રાઇમરી તગ તબક્કા એટલે કયા તો કે જવાબ છે આ પેલા તમામ એટલે કે સ્ક્રીનિંગ પ્રાઇમરી સેન્ડિમેન્ટેન્સન અને ચેમ્બર પ્રશ્ન નંબર ઓગણપચાસ સ્લો સેન્ડ ફિલ્ટરેશન પદ્ધતિમાંથી થતી મિકેનિઝમનો ઉપયોગ એટલે શું તો જવાબ છે સેડીમેન્ટેન્સન પ્રશ્ન નંબર પચાસ કેવા પ્રકારના પોઈઝનમાં ઉલટી ન કરાવવી જોઈએ જવાબ છે સ્ટ્રોંગ એસિડ તો મિત્રો અહીંયા પાર્ટ વન આપણે પૂરો કરેલો છે માત્ર ગણતરીની મિનિટોમાં પાર્ટ ટુ પણ અપલોડ થઈ રહ્યો છે તો આપ આપના દરેક મિત્રોને વિડીયો શેર કરશો જેથી આવનારી પરીક્ષા માટે તમામ વિડીયો તમને મળી રહે એવી જ આશા સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત